અષાઢ વદ અમાસને રવિવારથી 10 દિવસ સુધી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વ્રતધારી બહેનો દ્વારા દશામાની પ્રતિમાનું સ્થાપના કરી પૂજા અર્ચના કરી ઉપવાસ એકટાણા કરશે. જો કે ગત વર્ષે કોરોનાના કારણે આ વ્રતની સાદાઈથી ઉજવણી થઈ હતી. આ વ્રતમાં ઘરે શેરીઓમાં તેમજ ગલીઓમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. 10 દિવસ સુધી દશામાનું પૂજા અર્ચના, સત્સંગ, આરતી, કીર્તન અને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. સાથે બટુક ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. વ્રત કરનારી મહિલાઓ દરરોજ ઉપવાસ અને પૂજા અર્ચના કરે છે. તેમાં દશામાની મૂર્તિનું દરિયામાં વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ વ્રતના દિવસે શ્રદ્ધાળુઓ દશામાની મૂર્તિને વાજતે ગાજતે ઘરે લાવે છે, પરંતુ કોરોનાની મહામારીના કારણે છેલ્લા 2 વર્ષ સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. હંસાબેન સુરેશભાઈ શાહ, હું દશામાની મૂર્તિ લેવા માટે આવી છું. આ કોરોનાના હિસાબે ગયા વર્ષે તો બહુ એ હતું, આ વર્ષે જરાક સરકારે છૂટ આપી છે તો અમે રંગે ચંગે દશામાને લઈ જઈએ છીએ, વાજ્યા ગાતીએ, અમારા ઘરે અમે સ્થાપના કરીએ છીએ. શું દશામાનું શું વધારે પડતું મહત્વ હોય છે, કઈ રીતે તમે ઉપવાસના કરો છો એની? એમાં આપણી શ્રદ્ધા હોય એ હિસાબે આપણે રાખીએ છીએ, બીજું એમાં કાંઈ નથી. માતાજીનો હુકમ હોય તે હિસાબે આપણે કરીએ છીએ.